बनासकांठा जिल्लामांथी पसार थती नर्मदानी केनालमां वारंवार पड़ी रहेला गाबड़ाओने लई स्थानिक खेडूतो परेशान थई गया छे। केनालोमां पड़ता गाबड़ाने रिपेर करवा माटे अनेक रजूआतो करवामां आवी होवा छतां क्षतिग्रस्त केनालोनुं समारकाम करवा ना आवता आजे स्थानिक खेडूतोने केनालनुं समारकाम जाते ज शरू करी दीधुं छे। થરાદના દોઢ ગામના નજીકથી પસાર થતી કેનાલમાં 5 દિવસ અગાઉ ગાબડું પડ્યું હતું। આ ગાબડાનું સમારકામ નર્મદા વિભાગ દ્વારા કરવામાં ના આવતા ખેડૂતોએ કેનાલનું સમારકામ કરવા માટે જાતે જ લાગી ગયા હતા। માઇનર કેનાલ છે માડકા શાખાની, આમાં 5 દિવસથી ગાબડું પડ્યું છે, છતાં હજી તંત્રને 2-3 વાર ફોન કરતા તંત્રનો કોઈ હજી રિપેર કરવા આવ્યો નથી। આ બધા ખેડૂતો હાથે મળી અમે રાતે અત્યારે કેનાલનું કામ કરી છે। વરસાદ અત્યારે કાળ છે અને ખેતી પાલન માટે ઢોરને નિભાવવા માટે અત્યારે પોણીની કોઈ સગવડ થતી નથી, એટલે અમારી સરકારને વિનંતી છે કે આવીને આ રિપેર કરી શકે। એક તરફ ખેડૂતો કેનાલોનું જાતે જ સમારકામ કરી રહ્યા છે તો બીજી તરફ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો। ત્યારે થરાદ તાલુકાના લુણાલ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ગાબડાના લીધે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ મુખ્ય કેનાલમાં અત્યારે 5 ફૂટનું પોલાણ પણ જોવા મળી રહ્યું છે। આ પોલાણ કેનાલમાં પાણીનું પ્રમાણ વધુ માત્રામાં છોડવામાં આવે તો કેનાલમાં મોટું ભંગાણ થવાની દહેશત જોવા મળી રહી છે અને મુખ્ય કેનાલમાં આ ગાબડું પડે તો આસપાસના વિસ્તારમાં જળ પ્રકોપથી તબાહી સર્જવાની પણ પૂરી શક્યતા છે। ત્યારે આ કેનાલમાં સર્જાયેલું પોલાણ ગાબડાનો જન્મ આપે તે પહેલા નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક આ કેનાલ પર સર્જાયેલા પોલાણનું સમારકામ કરવા માટે તેની સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે। પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ છે અને જે આ કેનાલ છે લુણાલ ગામ પાસેથી પસાર થઈ રહી છે, એ કેનાલની અંદર મુખ્ય કેનાલમાં અત્યારે આપને દર્શ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે મુખ્ય નર્મદા કેનાલ છે એમાં 5 ફૂટ જેટલો જે ભંગાણ પડ્યું છે, જે પોલાણ જે પડ્યું છે એ પોલાણને લઈ અને કેનાલ કદાચ તૂટી જવાની સંભાવના છે, ભીતિ સજાઈ રહી છે। તો જો વધારે નહીં પરંતુ 2 ફૂટ જો કેનાલની અંદર પાણી વધારે છોડવામાં આવે, જો વધારે પાણી આવે તો આ જે કેનાલ છે, કેનાલનું જે પોલાણ છે એની અંદર જો પાણી જાય તો કેનાલ કદાચ તૂટી જાય અને તૂટવાના કારણે આજુબાજુના જે ખેડૂતો આવેલા છે, ખેડૂતોના જે ખેતરો આવેલા છે એની અંદર મોટું નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ શકે। તો સત્વરે નર્મદા વિભાગ જે તંત્ર જે છે એ તંત્ર સત્વરે જાગે અને જાગી અને કેનાલનું જે ભંગાણ છે એ બુરે તેવી એના ખેડૂતોની માંગ ઉઠી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ।